गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय अंग्रेजी में पाठ 9 व्हाट इज दीज में पाना नंबर 42 ऊपर काढ़ो बधा चोपड़ी में बाळको। तेमा टीचरे तमने आगळना पीरियड में प्रश्नार्थ वाक्य बनावता शीखवाड्या था। एक्जाम्पल में आर दीज एट्स वाला, आज आपणे तेज प्रश्नार्थ वाक्यना जवाब आपवानुं शीखवानुं छे बाळको। पाना नंबर 42 काढ़ा बधाए। 42 ऊपर जो सूचना आपवामां आवी छे, चित्रों जो प्रश्नोना उत्तर यस अथवा नो मां लखो। टीचरे तमने आगळा समजाव्युं तुं एनुं आजे आपणे फरीथी भणवानुं छे। जो आमां एक्जाम्पल आपवामां आव्युं छे। एक्जाम्पल में आपणने अहीं चित्रमां शुं आपवामां आव्युं छे बाळको, तो के पेन आपवामां आवी छे, पेन। अने अहीं आपणने सवाल पूछवामां आव्यो छे, आर धीज पेन्सिल्स। तो आपने यह सवाल पूछो छे, शू आ पेन्सिलो छे। तो तमने खबर छे बाळको के आ शेनुं चित्र छे, तो के पेननुं। तो हवे आपणे अहींया जवाब लखवानो छे यस अथवा नो मां। तो आ पेन्सिल कीधुं छे, पेन्सिल नथी, एटले अहींया जो जवाब मां हुं लखूं नो, दे आर नोट। पहेला आपणे नो लखवानुं, पछी दे लखवानो, पछी आर लखवानुं अने नोट लखी देवानो। तो आनो गुजराती में मतलब थाय के ना ते पेन्सिल नथी। तो पछी आपणे एनो जवाब लखवो पड़े ने, आ पेन्सिल नथी तमने खबर छे। तो नीचे पछी आपणे लखवानुं दे आर पेन्स, ते पेनो छे। एवी रीते नीचे जो शेनुं चित्र आपवामां आव्युं छे, आउल्स नुं। आउल्स एटले गुजराती में शुं थाय, घुवड। तो पछी अहीं आपणने सवाल पूछवामां आव्यो छे बाळको के आर ધોઝ આઉલ્સ। તો અહીંયા આપણને કીધું છે કે શું આ ઘુવડો છે? તો તમને ખબર જ છે બાળકો કે આ ઘુવડનું ચિત્ર છે, એટલે તમે આનો જવાબ યસમાં આપશો। તો અહીંયા આપણે અહીંયા તમે જોયું કે અહીંયા તમને એમ પૂછ્યું કે આપ શું આ પેન્સિલો છે, તો તમને ખબર છે આ પેન્સિલનું ચિત્ર નથી, પેનનું ચિત્ર છે, એટલે અહીંયા આપણે નોમાં જવાબ આપ્યો। અને અહીંયા નીચે જો આપણને એમ સવાલ પૂછવામાં આવ્યો છે કે શું આ ઘુવડનું ચિત્ર છે, તો તમને ખબર છે બાળકો કે હા ઘુવડનું ચિત્ર છે। તો અહીંયા આપણે યશમાં જવાબ આપવાનો છે, તો યશમાં લખવાનું યસ ધે આર, હા તે ઘુવડો છે। બસ એટલું જ લખવાનું છે, યસ લખવાનું, ધે લખવાનું। યાદ રાખજો બાળકો, ધે બંનેમાં જ આવશે, નોમાં જવાબ આપીએ તો પણ ધે લગાડવાનું અને યશમાં જવાબ આપીએ તો પણ ધે લગાડવાનું છે। એવી જ રીતે ચાલો આપણે સામેના પેજમાં જવાબ પૂરવાના છે। તો સામે જો બાળકો બધા, અહીંયા આપણને સવાલ પૂછવામાં આવ્યો છે, તો અહીંયા સવાલ પૂછવામાં આવ્યો છે કે આર ધીઝ એલિફન્ટ, શું આ હાથીઓ છે? અહીંયા આપણને સવાલ પૂછ્યો છે, તો જો બાળકો અહીંયા શેનું ચિત્ર છે? હાથીનું ચિત્ર છે। તો તમને ખબર છે કે ના, હાથીનું નથી, ગાયનું ચિત્ર છે, ગાય એટલે કાઉસ। તો આનો જવાબ આપણે શેમાં લખવાનો? નોમાં લખવાનો। તો પહેલા લખવાનું નો, પછી લખવાનું ધે ટી એચ ઈ વાય, પછી લખવાનું આર નોટ। અને હવે તમને ખબર છે, તમે કહી દીધું કે નો ધે આર નોટ, ના તે હાથીઓ નથી। તો હવે આપણે એને તમને ખબર છે કે શેનું ચિત્ર છે, તો કે ગાયનું। તો હવે એનો જવાબ આપણે લખવાનો નીચે બાળકો, તો જવાબમાં લખવાનું ધે આર કાઉસ। તો હવે આપણે જવાબ લખો ધે આર કાઉસ, એટલે તમને ખબર છે બાળકો કે હા। તો આને પછી આપણે લખવાનું તે ગાયો છે, તમને ખબર છે કે અહીંયા શેનું ચિત્ર આપવામાં આવ્યું છે, તો કે ગાયનું, એટલે આપણે નીચે એનો જવાબ પણ લખવાનો। પહેલા નોમાં જવાબ આપવાનો, પછી એનો સાચો જવાબ લખવાનો। પછી નીચે જો બાળકો, તો આપણને આ શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? તો અમરેલા, અમરેલા એટલે છત્રી। તો અહીંયા આપણને સવાલ પૂછ્યો છે બાળકો, આર ધોઝ અમરેલાસ, શું પેલી છત્રીઓ છે? તો તમને ખબર છે બાળકો કે આ શેનું ચિત્ર છે, તો કે છત્રીનું। તો તમે આ શેનો જવાબ આપશો? અને યશમાં આપવાનો, તમને ખબર છે કે આ છત્રીનું ચિત્ર છે। તો અહીંયા લખવાનું યસ ધે આર,
અમરેલા છે, બસ એટલો જવાબ આપવાનો છે યસમાં. આપણે તમને અહીંયા ખાલી સવાલ પૂછવામાં આવ્યો કે આર ધોસ અમરેલાસ, તો એનો જવાબ તમને ખબર છે કે અહીં અમરેલાનું ચિત્ર છે, એટલે આપણે યશમાં જવાબ આપવાનો. તો યશમાં ખાલી એટલું જ લખવાનું, યસ ધે આર, હા તે અમરેલા છે. પછી એની નીચે જો બાળકો, તો આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે, તો તમને ખબર છે કે બોટ્સનું ચિત્ર છે. પણ હવે આપણને અહીંયા સવાલ શું પૂછવામાં આવ્યો છે, આર ધી સી, તો અહીંયા પૂછ્યું છે સીપ એટલે જહાજ થાય, તો અહીંયા જહાજનું ચિત્ર આપવામાં આવ્યું નથી, તો આપણે આનો જવાબ નોમાં લખવાનો છે. તો અહીંયા લખવાનું નો ધે આર નોટ. તમને ખબર છે બાળકો કે આ શિપ, શિપનું ચિત્ર નથી, એટલે કે જહાજનું ચિત્ર નથી, તો આ બોટ્સનું ચિત્ર છે. તો પછી એનો આપણે જવાબ લખવાનો, બોટ્સનું ચિત્ર છે ધે આર બોટ્સ. તો આનું ગુજરાતીમાં શું થાય, નો ધે આર નોટ, ના તે શિપનું શિપ નથી. પછી એનો આપણે જવાબ લખવાનો, ધે આર બોટ્સ, તે હોડીઓ છે. એની નીચે આપણે જોશું, તો એની નીચે આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે બાળકો, તો કે બસ. પણ અહીંયા આપણને સવાલ પૂછવામાં આવ્યો છે કે આર ધોઝ કાર્સ, તો અહીંયા પૂછ્યું છે શું પેલી મોટરો છે. તો તમને ખબર છે બાળકો કે આ મોટરનું ચિત્ર નથી, શેનું ચિત્ર છે, બસનું. તો અહીંયા પણ આપણે જવાબ નોમાં આપવાનો છે. તો અહીંયા આપણે લખશું નો ધે આર નોટ. પછી એનું નીચે ચિત્ર છે એટલે લખવાનું ધે આર બસીસ, બસનું ચિત્ર છે એટલે બસીસ લખવાનું. તો અહીંયા આપણે લખ્યું નો ધે આર નોટ, ના તે કાર્સ નથી. તો હવે એનો આપણે જવાબ સાચો પણ લખવાનું, ધે આર બસીસ, તો હા તે બસો છે. પછી એની નીચે, એની નીચે આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે, ગ્લાસ, ગ્લાસનું ચિત્ર આપવામાં આવ્યું છે ને બાળકો. તો અહીંયા આપણે શું લખ્યું છે, આર ધીસ કપ્સ. તો અહીંયા આપણને પૂછ્યું છે કે અહીંયા આપણને પૂછ્યું છે શું આ કપ્સ કપ્સ કપ છે, એવું આપણને અહીંયા પૂછ્યું છે. તો તમને ખબર છે બાળકો કે આ કપ્સ નથી, તો શું છે, ગ્લાસ. તો આપણે અહીંયા નોમાં જવાબ આપવાનો છે, નો ધે આર નોટ, ના તે કપ્સ નથી. તો હવે આપણે લખવાનું ધે આર ગ્લાસીસ, ગ્લાસનું ચિત્ર છે એટલે આપણે ગ્લાસીસ લખવાનું, અહીંયા લખવાનું ધે આર ગ્લાસીસ, તે ગ્લાસો છે. એવી જ રીતે નીચે જુઓ બાળકો, તો આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે, વોટરમેલન, વોટરમેલન એટલે તરબૂચનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો અહીંયા આપણને પૂછ્યું છે આર ધોઝ વોટરમેલન, શું પેલા તરબૂચો છે. તો તમને ખબર છે બાળકો કે આ તરબૂચનું ચિત્ર છે, તો આનો જવાબ આપણે યશમાં આપવાનો. તો લખવાનું યસ ધે આર, હા તે તરબૂચો છે, યસ એટલે હા અને ધે એટલે તે, તો લખી દેવાનું યસ ધે આર, હા તે તરબૂચો છે. એવી જ રીતે પાછળનું પાનું ફેરવો બધા બાળકો. જો હવે પાછળના પાનામાં આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે, તો કે કેરોટ્સ. શેનું ચિત્ર આપવામાં આવ્યું છે, તો કે ગાજરનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો અહીંયા આપણને સવાલ પૂછવામાં આવ્યો છે બાળકો, આર ધીઝ કેરોટ્સ. તો આ તમને ખબર, અહીંયા શું સવાલ પૂછ્યો છે, શું આ ગાજરો છે. તો તમને ખબર છે બાળકો કે આ ગાજરનું ચિત્ર છે, એટલે યશમાં જવાબ આપવાનો. તો અહીંયા લખવાનું યસ ધે આર,
હા તે ગાજર છે. એવી જ રીતે નીચે જો બાળકો, તો આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? મેંગોનું. મેંગો એટલે કેરી. તો અહીંયા આપણને સવાલ પૂછવામાં આવ્યો છે બાળકો, આર ધોઝ એપલ્સ, શું પેલા સફરજનો છે? તો તમને ખબર છે કે આ સફરજન નથી, તો નો માં જવાબ આપવાનો. તો અહીંયા આપણે લખશું નો દે આર નોટ, ના તે સફરજન નથી. પછી આપણે લખવાનું નીચે ધે આર મેંગોઝ, તે કેરીઓ છે. એવી જ રીતે આપણે નીચે જોશું, તો નીચે શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? બોક્સનું. તો અહીંયા આપણને સવાલ પૂછ્યો છે બાળકો, આર ધીઝ બેગ્સ, શું આ બેગો છે? તો તમને ખબર છે બાળકો કે આ બેગ નથી, એટલે નો માં જવાબ આપવાનો. તો આપણે નો માં જવાબ આપશું નો ધે આર નોટ, ના તે બેગો નથી. પછી નીચે લખવાનું ધે આર બોક્સીસ, તો લખવાનું તે ખોખાઓ છે. એવી જ રીતે નીચે જો બાળકો, તો નીચે આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? ચેરનું. તો અહીંયા સવાલ પૂછ્યો છે આર ધોઝ ચેર્સ, શું પેલી ખુશીઓ છે? તો તમને ખબર છે બાળકો કે હા ખુશીનું જ ચિત્ર છે, એટલે યશમાં જવાબ આપવાનો. તો લખવાનું યસ ધે આર, હા તે ખુશીઓ છે. એવી જ રીતે નીચે જો બાળકો, નીચે આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? તો કે બુકનું. પણ અહીંયા સવાલ પૂછવામાં આવ્યો છે કે આર ધેર પેન્સ, તો અહીંયા આપણને એમ પૂછવાનું છે શું આ પેનો છે? તમને ખબર જ છે બાળકો કે ના નથી. નો હોય તો નો માં જવાબ આપવાનો, અને હા હોય તો યસ માં જવાબ આપવાનો. તો અહીંયા લખવાનું નો ધે આર નોટ, ના તે પેનો નથી. પછી નીચે લખવાનું ધે આર બુક્સ, તો લખવાનું તે ચોપડીઓ છે. પછી એની નીચે જો, તો એની નીચે આપણને શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? કાઇટ્સ. કાઇટ્સ એટલે પતંગ. તો અહીંયા આપણને શું પૂછવામાં આવ્યો છે સવાલ, આર ધોઝ બોટ્સ, તો અહીંયા પૂછ્યું છે શું પેલી હોડીઓ છે? તો તમને ખબર જ છે બાળકો કે આ હોડીનું ચિત્ર નથી, તો શેનું ચિત્ર છે? પતંગનું. તો અહીંયા નો માં જવાબ આપવાનો, નો દે આર નોટ, ના તે હોડીઓ નથી. પછી નીચે લખવાનું કે ધે આર કાઇટ્સ, તે પતંગો છે. ચાલો બાળકો, અહીંયા આજે આપણો નવમો પાઠ પૂરો થાય છે. આના જવાબ તમારે બધાએ ચોપડીમાં પૂરવાના છે. હવે આના પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું બાળકો. નમસ્તે.